સુરેશ્વરના પલસાણા તાલુકાના સાંખી ગામ ખાતે રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલા કોલસા ગોડાઉનનો ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। પલસાણાના સાંખી ગામ ખાતે કેનેરા બેંક નજીક આવેલ શ્રી રાજેશ્વરી કોલ નામનું કોલસાનું ગોડાઉન આવેલું છે। જો કે આ ગોડાઉન રહેણાંક વિસ્તારની અંદર આવેલ હોવાથી ગ્રામજનોએ ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે અને કોલસાની આજુબાજુના ઘરોમાં રોજબરોજ કોલસાની રજકણો ઉડતા તેઓનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। તેમજ તે ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી ન હોય અને તે ગોડાઉનમાં એકવાર આગ પણ લાગી ચૂકી છે। કોલસાની ઉડતી રાજકારણોથી સ્થાનિકો ત્રાહિમામ થઈ જતા તેઓમાં રોષ વ્યક્ત જોવા મળી રહ્યો છે। તેમજ આ વાતની જાણ ગ્રામ પંચાયતમાં કરેલ હોવા છતાં પણ આ સમસ્યાનો હાલ સુધી કોઈ જ ઉકેલ આવી શક્યો નથી, માટે તાત્કાલિક ધોરણે આ કોલસાના ગોડાઉનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે। નરેન્દ્રભાઈ વસંતજી નાયક, ગામ સાંકી। શું સમસ્યા છે? સમસ્યા ગામની અંદર બાજુમાં બળવંતભાઈ નાનુભાઈ નાયકને ત્યાં બાજુમાં કોલસાનું ગોડાઉન છે, સામે સિન્ડિકેટ બેંક કેનેરા બેંક છે, તેની બાજુમાં ગોડો એ છે કોલસાનું ગોડાઉન, તેની આપણે દોરેશભાઈ લલ્લુભાઈ તેને કેન્સલ થયું, બળવંતભાઈ નાનુભાઈને કેન્સલ થયું। આ કોલસાની રસ જે જાય રોડની હાથે છે, જે ઉડે તે બધાના શરીરમાં જાય, કોલસો ચલથાણ સુગરની અંદર ફાટક પરથી કાઢી મૂકવામાં આવ્યું ચલથાણ ગામે, તો આ ગામની અંદર રાખવામાં આવ્યું, એટલે એના માટે ખાસ કાળજી રાખવી। આજે એમાં એક દિવસ આગ બી લાગેલી, આ માલિકનું નામ છે વિજયભાઈ દીનુભાઈ નાયક, એને આ ભાડા સારું આપેલું છે, એમને માટે કોઈ છે નહીં ખાનાવાળું, તો બી એને બધું ભેગું જ કરવું છે, પૈસું ભેગું કરીને કાં રાખવાનું એને નથી ખબર, ને ત્યાં ટાવર આવ્યો ત્યાં બાજુમાં ગરીબ આહિર છે તેને બિચારાને દુઃખી થાય, તેનું ઘર બાજુમાં આજુબાજુમાં એ ટાવરથી કેન્સર થાય છે, ત્યાં બધા જ માંદા છે। સર, જયંતિભાઈ દેસાઈ છે, હું સાંખી ગામનો રહેવાસી છું, અહીં મારું આ કોલસાની જે ગોડાઉન જેવું છે તેની બાજુનું જ ઘર મારું છે, ત્યાંથી બધી રીતે કોલસી ઘરી નાની નાની એકદમ કે રીતે રચકણ જે તમે જે કહેવો તે બધા ઘરે આવતા છે, 5 થી 6 વાર કીધેલું છે એમને કે આનો કોઈ નિકાલ કરો, રજૂઆત કરેલી છે, પણ એમનું કોઈ સમસ્યા હજુ આવી નથી। મારું નામ ઉર્વશી બેન, જયેશભાઈ મિસ્ત્રી છે, અને આ કોલસાની જે ફેક્ટરી છે એમની સામે જ મારું ઘર છે, તો આ રાતે પણ દિવસે પણ ચાલે છે અને બહુ અવાજ આવે છે અને આનાથી બધાને નુકસાન પણ બહુ થાય છે, અને જે કોલસા તૂટે ને એના જે કારું જે ઉડે છે એ બધાને ઘરે અને ફૂલ ઝાડ બધાને નુકસાન કરે છે, અને બીજું તો કે અહીંયા આ લોકોને કોઈ એ નથી, ફાયરની કોઈ આગ લાગે એના માટે કોઈ સેફટી નથી, અને એકવાર આગ લાગી ચૂકી છે તો પણ અહીંયા કોઈ સેફટી એ લોકોએ કરી નથી, અને પછી આગ લાગે તો પછી અમારે શું કરવાનું એનું પણ આગ બી અમે જ ઓલવેલી, હા આગ પણ અમે ઓલવી છે, હા એ ભાઈ તો કઈ આવતા નથી અને એ કરતા નથી, તો પછી હવે કોઈને નુકસાન થાય તો પછી અમારે શું કરવાનું? ગામ પંચાયતમાં રજૂઆત કરી, હા ગામ પંચાયતમાં રજૂઆત કરી છે, પણ તો પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી હજી, તો હવે કોઈને પણ કઈ નુકસાન થશે એની જવાબદારી કોણ લેશે એ હવે એમને કહો કે અમને જવાબ આપે।